અરવલ્લી બાયડ ધારાસભ્ય ધવલસે છાયાએ ગ્રંથપાલ સમિતિમાંથી રાજીનામું આપવાની ચીમકી આપી. સમિતિમાંથી રાજીનામું આપવાની ચીમકી બાદ તેઓએ 1 જાન્યુઆરીએ અધ્યક્ષને પત્ર લખ્યો હતો. 1 વર્ષ થવા છતાં મીટિંગ બોલાવવામાં ન આવતા આપી ચીમકી. સત્વરી મીટિંગ બોલાવવામાં નહીં આવે તો આપશે રાજીનામું. વિધાનસભાની અંદર ગ્રંથપાલ સમિતિ છે અને ગ્રંથપાલ સમિતિની અંદર હું સભ્ય છું, પરંતુ મને બહુ દુઃખ સાથે આ કહેવું પડે છે કે 28/6/2016 પછી એક પણ મિટિંગ ગ્રંથપાલ સમિતિની બોલાવવામાં આવી નથી. હું ચૂંટાયો આજે 1.25 વર્ષ થવા આવ્યું છે, પરંતુ હજુ સુધી પણ તેની ગ્રંથપાલ સમિતિની મિટિંગ નથી બોલાવવામાં આવી. એટલે જ્યારે એક બાજુ વાંચે ગુજરાતની વાતો થતી હોય, માનનીય પહેલાં આપણા ભૂતકાળ મુખ્યમંત્રી અને હાલના પીએમશ્રી વાંચે ગુજરાતની ચિંતા કરીને બાળકો સાથે પુસ્તકો વાંચતા તેમના ઘણા પોસ્ટરો અને પ્રસિદ્ધ થયા છે, પરંતુ તત્કાલીન ગ્રંથપાલ સમિતિની જો ચિંતા વિધાનસભાની અંદર ચિંતા થતી હોત તો હું માનું છું 100% એની અંદર કંઈક સુધારો પણ આવ્યો હોત. પરંતુ આજે લાઇબ્રેરીની પરિસ્થિતિ પણ એવી છે કે હજુ એની ગોઠવણી થઈ નથી. 1 વર્ષ થયું વિધાનસભાનું નવું બિલ્ડિંગ રિનોવેશન થયા પછી પણ, પરંતુ આજ દિન સુધી એક પણ મિટિંગ બોલાવવામાં આવી નથી. અને આવી શોભાના ગાંઠિયા જેવી ગ્રંથપાલ સમિતિ હોય તો આવી સમિતિની અંદર ટૂંક સમયમાં જો મિટિંગ બોલાવવામાં નહીં આવે તો હું એમાંથી રાજીનામું આપી દઈશ, કારણ કે શોભાના ગાંઠિયા જેવી સમિતિમાં રહેવાનો કોઈ શોખ નથી. અને જ્યાં શિક્ષણની વાત હોય ત્યાં ચોક્કસથી જાણે શિક્ષણ ઉપર ધ્યાન ના અપાતું હોય તેવી સમિતિમાં રહેવાનો પણ કોઈ આનંદ રહેતો નથી. એટલે ટૂંક સમયમાં 1 મહિનાની આસપાસના દિવસોમાં જો મિટિંગ બોલાવવામાં નહીં આવે તો હું મારા ગ્રંથપાલ સમિતિના સભ્યપદ ઉપરથી મારું રાજીનામું આપી દઈશ.